सूरत शहर में समता सैनिक दल गुजरात प्रदेश अध्यक्ष भनुभाई चौहान निवृत्त लीधा बाद मिशन जय भीम गुजरात प्रदेश जनरल सेक्रेटरी जे जे जोगदिया साहेबे लीधी भनुभाई चौहान की मुलाकात। जाणो कया कारणोसर समता सैनिक दल गुजरात प्रदेश अध्यक्ष स्थाने की निवृत्ति लीधी और शू हे एम आगे प्रतिक्रिया सांभो अमरा खास इंटरव्यू में। भनुभाई आपनी मुलाकात आज मिशन जय भीम जनरल सेक्रेटरी आपनी मुलाकात ना ले तो आपने बनने की मुलाकात नो मतलब कि चर्चा ना विषय शू हो छे? जी जय भीम नमो बुधाय। मारु नाम भानुभाई चौहान, पूर्व प्रमुख समता सैनिक दल गुजरात प्रदेश ना अने हाल मिशन जय भीम साथे जोड़ाई अने मिशन जय भीम ना गुजरात प्रदेश नी हाल कार्यकारी अध्यक्ष तरीके जे मने जवाबदारी आपेली छे। हाल अमारा गुजरात प्रदेश ना जनरल सेक्रेटरी साहेब अमारी मुलाकात एटला माटे आव्या था के आजथी बे दिवस पहला मैं डॉक्टर बाबा साहेब आंबेडकर द्वारा स्थापित समता सैनिक दल ने अंदर थी मारी स्वेच्छाई रीते मैं निवृत्ति जाहिर करेली थी। तो निवृत्ति बाद क्या ने क्या समाज ने अंदर अनेक प्रकार प्रश्नों उठता था तो ये लय अने साहेब तात्कालिक ज मारा निवासस्थाने मारी मुलाकात आया था। आज अमारो आखो दिवस बे व्यक्ति साथ रहा साथ भोजन करूँ अने मुलाकातनी अंदर बस आज सरसाओ रहे तो मैं निवृत्ति एटला माटे जाहिर करी से कि नाम से एमनु नाश हो सके। तो सतत 8 वर्षथी हूँ आ पद पर रहो संचालक ठीक है कार्य संभाळतो पण आवनारी जनरेशन अने नवा चेहराओने तैयार करवा माटे थई अने समता सैनिक दळमांथी मैं राजीनामुं आप्युं छे। अने साथोसाथ एवो प्रश्न पण जे तमे हमणा साहेबने पूछ्यो के शुं भानुभाई मिशन जय भीममांथी पण राजीनामुं आपे एवा डरे साहेब भेगा थया? तो मिशन जय भीम छे ए कोई संगठन नथी, ए जाति तोड़ो समाज जोड़ो नी एक मूवमेंट छे, मतलब एक विचारधारा छे। अने मिशन जय भीमनो कॉन्सेप्ट अमारो ए छे के भूरा भारतमांथी 10 કરોડથી વધારે લોકો જ્યારે પોતાની સાંસ્કૃતિક વિરાસત છે, બુજુર્ગોની જે સાંસ્કૃતિક વિરાસત છે, માનવતાવાદી જે ધમ્મ છે એ ધમ્મ તરફ વળી રહ્યા છે, તો એ ધમ્મનો જે કારવો છે એ કારવાને આગળ વધારવા માટે સમતા સૈનિક દળમાંથી મેં નિવૃત્તિ લઈ અને હવે જે મિશન જય ભીમનો જે કોન્સેપ્ટ છે એ ટૂંકા ગાળાનો છે, એમની એક લિમિટ મર્યાદા છે કે 2025 સુધીમાં અમે અમારું કાર્ય છે પૂરું કરવાના છે, એટલા માટે હવે પછીનો વધારાનો સમય છે હું મિશન જય ભીમને ફાળવીશ। કારણ તો સતત હું 8 વર્ષથી સંચાલક તરીકે કામ કરી રહ્યો હતો અને ત્યાર પછી હાલ નિવૃત્તિ લેવાનું કારણ એ જ છે કે મારી સાથે અનેક યુવાનો જોઈન્ટ હતા તો નવા ચહેરાને મારે આ તક આપી અને એને ગાઈડલાઇન્સ કરી અને નવા સારા અધ્યક્ષ પદ ઉપર સારો વ્યક્તિ આવે અને હું એમને માર્ગદર્શન આપી અને સમતા સૈનિક દળને વધારે વેગવાન બનાવી અને મિશન જય ભીમનું જે કામ છે એ કામ વધારે હું સફળ કરી શકું, હું છૂટો રહી શકું, એ માટે હાલ સમતા સૈનિક દળમાંથી મેં નિવૃત્તિ જાહેર કરેલી છે। મિશન જય ભીમની અંદર તો જે માનવતાવાદી જે ધર્મ છે એ ધર્મને સ્થાપના કરવા માટે, માનવતાવાદી જે માણસને માણસ નથી માનતા, મેં ઘણા ખરા ઇન્ટરવ્યુઓ જોયા છે, પણ માણસને ક્યારે માણસનો દરજ્જો મળશે? આ ભારતની અંદર જે શોષિત પીડિત વંચિત સમાજ છે, જેમને અસુત અને શુદ્ર સમાજ ગણવામાં આવે છે, જેમની સાથે સુવાસોતનો ભેદ રાખવામાં આવે છે, ભારતીય સંવિધાનની આર્ટિકલ 17નું ઉલ્લંઘન કરવામાં આવે છે, આમને તમે ક્યારે એ તો સ્વીકારો અમને? અને તમે એવું કહેશો કે 2014 પછી નરેન્દ્ર મોદી સાહેબ આવ્યા પછી અમને આઝાદી મળી, તો સારી વાત કહેવાય કે તમને પણ ગુલામીનો એક અહેસાસ હતો, તમારા હિસાબથી દેશ તો 47માં આઝાદ થયો હતો। તો હું એક એટલી વસ્તુ કહેવા માગું છું કે અમે તો 5000 વર્ષથી જાતિવાદી માનસિકતાના ગુલામો બનેલા છીએ આ દેશની અંદર, જાતિવાદી શોષણ પીડિતથી અમે ગુલામો છીએ, આ ગુલામીમાંથી અમને તો મુક્ત કરાવવાની કોશિશ કરો। તમે જો 2014માંથી તમે આઝાદ થયા તો અમે તો હજી આઝાદ જ નથી થયા, કોઈ પણ જગ્યાએ અમે નાની મોટો ધંધો કરવો હોય, બિઝનેસ કરવો હોય, મકાન લેવું હોય, જ્યાં જોઈએ ત્યાં અમે જાતિવાદી શિકાર બનેલા છીએ અને અમે હાલની પરિસ્થિતિ પણ અમે ગુલામ જેવી જિંદગી અમે જીવી રહ્યા છીએ। એટલે મિશન જય ભીમનો અમારો કોન્સેપ્ટ એ છે કે માનવતાવાદી ધર્મ છે, માણસને માણસ માનવો, એ બાજુ અમે જઈ રહ્યા છીએ। જય ભારત, નમો બુદ્ધાય, જય ભીમ। મારું નામ જે જોગદિયા, ગુજરાત પ્રદેશ મિશન જય ભીમના જનરલ સેક્રેટરી। જોગદિયા સાહેબ, આપ મિશન જય ભીમના જનરલ સેક્રેટરી છો અને હાલમાં જ સમતા સૈનિક દળમાંથી નિવૃત્તિ કે રાજીનામું આપ્યું છે ભનુભાઈ ચૌહાણે, તો તુરંત જ આપને 2 દિવસ એમના રાજીનામું આપ્યાના 2 દિવસ બાદ જ એમને મુલાકાત લીધી, તો શું ભનુભાઈ મિશન જય ભીમમાંથી બી રાજીનામું કે નિવૃત્તિ આપવાના? ભનુભાઈએ 2 દિવસ પહેલાં
समता सैनिक दल गुजरात प्रदेश अध्यक्ष तरीके की जो जवाबदारी एमना पर थी एमना पर एने स्वेच्छाए निवृत्ति लीधी है। एटले आजे मारे एमनी मुलाकात करवानो खास उद्देश्य ए छे के जेमने 2013 थी लईने आज दिन सुधी समता सैनिक दल गुजरात प्रदेश ने गुजरात में रोपित कर्युं छे, समता सैनिक दल ने गुजरात घर घर सुधी पहोंचाड्युं छे एवा निष्ठावान व्यक्ति तात्कालिक डॉक्टर बाबा साहेब आंबेडकर द्वारा स्थापेल समता सैनिक दलना पद पर निवृत्ति जाहिर करे तो एक आश्चर्यचकित विषय हतो। खास आजे मारे एमनी मुलाकात करवानो एज हेतु हतो कि एमनी साथे सरसा विचारणा करी अने तेओए राजीनामुं आप्युं छे तो कोई चोक्कस कारण हशे अने मिशन जय भीमना बाबते पण एमनी अंदर जो कोई शंकाओ होय अथवा तो कोई पण प्रश्न के मूंझवण होय तो ए बाबते पण खुलीने सरसा करी शकाय ए हेतुथी खास एमनी साथे आजे मैं मुलाकात करी छे। जे बनुभाईनी मुलाकात घणा लांबा समय सुधी अमे करेली अने ए दरमियान तेओए पण अमने स्पष्टपणे जणावेलू के समता सैनिक दलना जे जवाबदार पद पर घणा समय थी होवाना कारणे आ संगठन से ए सर्वे लोकोनुं छे, आ संगठननी अंदर तमाम सैनिकों ने काम करवानो मौको मळे एटले तेओ 7-8 वर्ष सुधी एक ज पद पर हता एटले एमने आ पदनुं राजीनामुं आपेलुं छे अने टूंक समयनी अंदर ज तेओ आ संगठनना सलाहकार मार्गदर्शक अने सामान्य सभ्य रहीने एक सारा प्रमुखनी निमणूक थाय ए बाबते पण मार्गदर्शन आपशे अने साथे साथे मिशन जय भीमनी जे वात छे के तेओ प्रमुख पद छे तेमां पण छोड़ी सके अथवा कोई शंकाओ से कि नहीं तो ए बाबते पण खुलीने सरसावो थई छे के मिशन जय भीमनी अंदर ज काम करवा माटे, कारण के बाबा साहेब आंबेडकरनुं स्वप्न पण एज हतुं के बोधमय भारत। मिशन जय भीमनुं स्वप्न पण एज छे के बोधमय भारत, एटले मिशन जय भीममां वधारे काम करवा सारूं तेमने तेमना पर जे समता सैनिक दलनी जे लांबा टाइमथी जवाबदारी हती अने ए जवाबदारी बीजा व्यक्ति स्वीकारी शके एक नवा युवानने तैयार करी शकाय तेमना माटे एमने समता सैनिक दलना प्रमुख पदेथी राजीनामुं आपेलुं छे अने मिशन जय भीमनी अंदर तेओ खंत ईमानदारीथी काम करशे तेवुं तेओए जणावेलुं छे। मिशन जय भीमना जनरल सेक्रेटरी तरीके कार्य करी रह्या छो पण एनी पहेला पण आप शिक्षणना क्षेत्र साथे पछी तालीम होय क्लासीस होय एवा असंख्य 10-15 हज़ार युवानोने आपणे शिक्षित कर्या छे, पछी सामाजिक विचारधाराने फैलावो होय के तावतो कि कोरोना जेवी परिस्थितिओमां पण आपणे लोकोने सहाय पहोंचाडी छे, तो आजे आखी आपने जे 15 वर्षनो जे अनुभव छे अने फॉलोअर्स छे एने आप मिशन जय भीममां कई रीते परिवर्तित करशो? ચોક્કસ આપની વાત ખૂબ મહત્ત્વની છે કે છેલ્લા 15 વર્ષથી હું સતત વર્ક કરી રહ્યો છું, એનું કારણ એ જ છે કે હું ભારતીય છું, પહેલો ભારતીય અને છેલ્લો ભારતીય, મારી ફરજ છે આ દેશનો પવિત્ર ગ્રંથ એટલે કે સંવિધાન, સંવિધાનને આ દેશના યુવાનો પોતાના જીવનમાં લાવે, આ દેશની અંદર એવા યુવાનોનું નિર્માણ થાય, એવા યુવાનોની વિચારધારા ફેલાય કે જે ભારત દેશના સંવિધાનને માનતા હોય, જે માનવતાની અંદર માનતા હોય, જે સમાનતાની અંદર માનતા હોય, એના માટે જ મેં ખાસ તાલીમો આપવાની શરૂ કરી। મારો 10 વર્ષનો જે અનુભવ છે વધારે પ્રમાણમાં તાલીમો કરાવેલી છે, પોરબંદર હોય, જામનગર, રાજકોટ કે ઘણા બધી જગ્યા ઉપર જઈને મેં મારી સેવાઓ આપેલી છે। એના કારણો જે છે એ જ છે કે એક તો યુવાનોની અંદર શિક્ષણનું પ્રમાણ છે, એમને સરકારી નોકરીઓ મળે એના માટે સારી તાલીમો મળી રહે, સાથે સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી પણ મારી પાસે જે જ્ઞાન છે એ યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં કામ લાગે એમના માટે મેં રજૂ કરેલું છે। સામાજિક પરિવર્તન આવે એમના માટે સમાજના જે પ્રસંગો છે એ પ્રસંગોમાં જઈને મેં મારી વાત રજૂ કરેલી છે, એટલે આજે ગુજરાતનું કોઈ એવું ગામ લગભગ નહીં હોય કે ત્યાં મને નહીં ઓળખતા હોય। જે મારી 15 વર્ષની મહેનત છે આજે ગુજરાતના 18 હજાર જેટલા ગામડાઓની અંદર મારા યુવાન મિત્રો, મારા સ્ટુડન્ટો છે, લગભગ 10 હજારથી વધારે વિદ્યાર્થીઓ આજે મને ફોલોઅર્સ કરી રહ્યા છે, તો એમને મિશન જય ભીમમાં હું ચોક્કસપણે કન્વર્ટ કરાવી શકીશ, કારણ કે એક માનવતાવાદી સમતાવાદી રાષ્ટ્રનું નિર્માણ કરવા માટે યુવાનોનો સહકાર ખૂબ જરૂરી છે અને આ દેશના યુવાનો ભણેલા ગણેલાને સમજું છે, કાયદાનો આદર કરે છે, સંવિધાનને માને છે અને જે મહાપુરુષોએ આ દેશના ઇતિહાસમાં આ દેશના નિર્માણમાં પોતાનું યોગદાન આપેલું છે એના વિચાર ઉપર ચાલવા માટે આજના યુવાનોને ખૂબ જ રસ છે, એટલે ચોક્કસપણે હું યુવાનોનો સંપર્ક કરીને એમને મિશન જય ભીમની અંદર જોડું છું અને એમના ઉજ્જવળ ભવિષ્યની સાથે એમને સફળતાઓ મળે ચોક્કસ પ્રમાણમાં મેં મિશન જય ભીમની સાથે એમને જોડશું અને એ પરિણામ લક્ષી રહેશે। અને જય ભીમ મિશન જય ભીમમાં હજી યુવાનોને જોડાવવું હોય એ તમારો કઈ રીતે સંપર્ક કરે? મિશન જય ભીમની અંદર જોડાવવા માટે ટોલ ફ્રી નંબર જાહેર કરેલો છે 8800662528, એ નંબરથી જે પણ વ્યક્તિને જોડાવવું છે
તે વ્યક્તિ એમના ઉપર મિસકોલ કરી જે લિંક આવે એમના ઉપર ડેટાથી પોતાનું ફોર્મ ભરી શકે છે અને એમને કોઈ જવાબદારી લઈને કામ કરવું છે તો પણ ચોક્કસપણે અમારા જે અધ્યક્ષ સાહેબ છે તેમનો અથવા તો અમારી ટીમના કોઈ પણ મિત્રનો સંપર્ક કરી મિશન જય ભીમની જવાબદારી લઈ શકે છે. આ ભારત દેશના તમામ લોકોનું આંદોલન છે, કારણ કે બુદ્ધ ભારતમાં જન્મ્યા. આજે 125 દેશ બુદ્ધના વિચારોને સ્વીકારે છે. આજે વિદેશના લોકો પણ એમ કહી છે કે અત્યારે યુદ્ધની બુદ્ધની જરૂર છે. જો 125 દેશો તથાગત બુદ્ધના વિચારને સ્વીકારતા હોય તો ભારતમાં જન્મેલા બુદ્ધના વિચારોને ભારતીયોએ સ્વીકારવા જ જોઈએ. એટલે ચોક્કસપણે જેમને પણ મિશન જય ભીમની અંદર કામ કરવું છે, કોઈ પણ જાતિનો હોય, કોઈ પણ ધર્મનો હોય કે કોઈ પણ સમુદાયના હોય, અમારા માટે આવકાર્ય રહેશે અને અમે એમને ચોક્કસ પ્રમાણે જવાબદારી સોંપી અને કામ કરવા માટે પ્રેરિત કરશું.